નમસ્કાર મિત્રો, આજે આપણે ધરણ 8 સત્ર 1 વિજ્ઞાનની ચોપડીનો પહેલો પાઠ પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન શીખીશું. મિત્રો, આજે આપણે ખેતી શા માટે કરીએ, ખેત પદ્ધતિઓ, પાકનું વર્ગીકરણ, ખરીફ પાક અને રવિ પાક, પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ વિશે શીખીશું. આપણે ખેતી શા માટે કરીએ? મિત્રો, તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે બધા સજીવોને ખોરાકની આવશ્યકતા હોય છે. દરેક સજીવોને જીવવા માટે શક્તિની જરૂર હોય છે. આપણને પ્રાથમિક ક્રિયા જેમ કે સાંસ લેવું, પાચન, રુધિર પ્રવાહ અને માધ્યમિક ક્રિયા જેમ કે શાળામાં જવું, વાંચવા, રમવા માટે શક્તિની જરૂર હોય છે. આપણને શક્તિ ખોરાકમાંથી મળે છે. બધા સજીવોને શક્તિ માટે ખોરાકની જરૂર હોય છે. વનસ્પતિ પોતાનો ખોરાક સૂર્યપ્રકાશની મદદથી જાતે જ બનાવે છે. મનુષ્ય સહિત બધા પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે બનાવવામાં અસમર્થ હોય છે. આથી આપણે આપણો ખોરાક વનસ્પતિ અથવા પ્રાણી કે બંનેમાંથી પ્રાપ્ત કરીએ છીએ. પૃથ્વી પર માનવ જનસંખ્યા સતત વધી રહી છે. 2021માં માનવ જનસંખ્યા 7.9 બિલિયન ની આસપાસ થઈ ગઈ છે. આવી મોટી જનસંખ્યા માટે ખોરાકનું મોટા પાયા પર ઉત્પાદન કરવું આવશ્યક છે. એક વિશાળ જનસમુદાયને ખોરાક પ્રાપ્ત કરવા માટે પાકનું નિયમિત ઉત્પાદન, યોગ્ય વિસ્થાપન અને વિતરણ આવશ્યક છે. લગભગ 10,000 ઈસવીસન પૂર્વે મનુષ્ય ભટકતું જીવન જીવતો હતો. તે ખોરાક તેમજ રહેઠાણની શોધમાં સમૂહમાં એક સ્થળથી બીજા સ્થળે વિચરણ કરતો હતો. તે કાચા ફળ અને શાકભાજી ખાતો હતો અને તેઓએ ખોરાક માટે પ્રાણીઓનો શિકાર કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ ખેતી કરી ડાંગર, ઘઉં અને અન્ય ખાદ્ય પાકનું ઉત્પાદન કરી શક્યું. આ પ્રકારે ખેતીની શરૂઆત થઈ. ખેત પદ્ધતિઓ. જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉગાડવામાં આવે તો તેને પાક કહે છે. ઉદાહરણ તરીકે ઘઉંના પાકનો અર્થ થાય છે કે ખેતરમાં ઉછેરવામાં આવેલા બધા જ છોડ ઘઉંના છે. પાકનું વર્ગીકરણ, ક્લાસિફિકેશન ઓફ ક્રોપ્સ. પાકનું વર્ગીકરણ બે પ્રકારે થાય છે, વિવિધતાના આધારે અને ઋતુઓના આધારે. વિવિધતાના આધારે પાક 3 પ્રકારના હોય છે, અનાજ, શાકભાજી અને ફળ. જ્યારે ઋતુઓના આધારે ભારતમાં પાક 2 પ્રકારના હોય છે, ખરીફ પાક અને રવિ પાક. ખરીફ પાક જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તેને ખરીફ પાક કહે છે. ભારતમાં વરસાદની ઋતુ સામાન્યતઃ જૂન થી સપ્ટેમ્બર સુધી હોય છે. ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી અને કપાસ ખરીફ પાક છે. રવિ પાક શિયાળામાં રોપવામાં આવતા પાકને રવિ પાક કહે છે. ભારતમાં શિયાળાની ઋતુ સામાન્યત ઓક્ટોબર થી સપ્ટેમ્બર સુધી હોય છે. ઘઉં, ચણા, વટાણા, રાઈ અને અળસી વગેરે રવિ પાકના ઉદાહરણ છે. તદુપરાંત ઘણા સ્થાને કઠોળ અને શાકભાજી ઉનાળામાં ઉગાડવામાં આવે છે. પાકને ઉછેરવા માટે ખેડૂતને અનેક પ્રવૃત્તિ સમયાંતરે કરવી પડે છે. તમે જોશો કે આ પ્રવૃત્તિ એવા જ પ્રકારની છે કે જેનો ઉપયોગ માળી અથવા તમે સુશોભનીય વનસ્પતિ તમારા ઘર આંગણે ઉછેરવા માટે કરો છો. આ પ્રવૃત્તિ અથવા કાર્યને ખેતીય પદ્ધતિઓ, એગ્રીકલ્ચરલ પ્રેક્ટિસ કહે છે. જે કંઈ આ પ્રકાર છે. પહેલું, ભૂમિ તૈયાર કરવી, પછી રોપણી, કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું, સિંચાઈ,
નિંદણ થી રક્ષણ, લણણી, સંગ્રહ. પહેલું, ભૂમિ તૈયાર કરવી, પ્રિપરેશન ઓફ સોઇલ. પાકને રોપતા પહેલા ખેડ દ્વારા ભૂમિને તૈયાર કરવી એ પ્રથમ ચરણ છે. માટીને ઉપર નીચે કરવી અને પોચી તે ખેતીનું મહત્વપૂર્ણ કાર્ય છે. આથી મૂળ જમીનમાં ઊંડાઈ સુધી જઈ શકે છે. પોચી માટી માટીમાં રહેતા અળસિયા અને સૂક્ષ્મજીવોની વૃદ્ધિ કરવામાં સહાય કરે છે. આ સજીવો ખેડૂતના મિત્ર છે, કારણ કે તે માટીને ઉપર નીચે કરી પોચી કરે છે. ભૂમિની ઉપરની સપાટી પરની કેટલીક સેન્ટીમીટર સુધીની જ ભૂમિ વનસ્પતિની વૃદ્ધિમાં સહાય કરે છે. તેને ઉપર નીચે કરવાથી અને પોચી કરવાથી પોષક તત્વ યુક્ત ભૂમિ ઉપરની તરફ આવી જાય છે અને વનસ્પતિ આ પોષક પદાર્થોનો ઉપયોગ કરી શકે છે. એટલા માટે માટીને ઉપર નીચે અને પોચી કરવી પાક રોપવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ પ્રક્રિયાને ખેડાણ કહે છે. બીજું, વાવણી, સોઈંગ. વાવણી પાક ઉત્પાદનનો સૌથી મહત્વપૂર્ણ તબક્કો છે. વાવણી પહેલા સારી ગુણવત્તા વાળા સ્વચ્છ અને તંદુરસ્ત બીજની પસંદગી કરવામાં આવે છે. ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવા વાળા બીજને પ્રાથમિકતા આપે છે. આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણીઓ સીડ ડ્રીલ નો ઉપયોગ થાય છે. તેના દ્વારા બીજમાં સમાન અંતર તેમજ ઊંડાઈ બની રહે છે. સીડ ડ્રીલ દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે. નંબર 3, કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું, એડિંગ મેન્યુર એન્ડ ફર્ટિલાઇઝર. વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થને માટીમાં ઉમેરવામાં આવે છે તેને કુદરતી ખાતર, મેન્યુર અને કૃત્રિમ ખાતર, ફર્ટિલાઇઝર કહે છે. સતત પાકને ઉગાડવાથી માટીમાં પોષક દ્રવ્યો ઓછા થઈ જાય છે. આ કમી પૂરી કરવા માટે ખેડૂત ખેતરમાં કુદરતી ખાતર નાખે છે. મિત્રો, હવે આપણે કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતરનો તફાવત જાણીએ. કૃત્રિમ ખાતર માનવ નિર્મિત એકાર્બનિક ક્ષાર છે, જ્યારે કુદરતી ખાતર એક પ્રાકૃતિક પદાર્થ છે જે ક્ષાર તેમજ વનસ્પતિના અવશેષના વિઘટનથી પ્રાપ્ત થાય છે. કૃત્રિમ ખાતરનું નિર્માણ કારખાનામાં થાય છે, જ્યારે કુદરતી ખાતરને ખેતરમાં બનાવી શકાય છે. કૃત્રિમ ખાતર થી જમીનને સેન્દ્રીય પદાર્થ પ્રાપ્ત થતો નથી, જ્યારે કુદરતી ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રીય પદાર્થ પ્રાપ્ત થાય છે. કૃત્રિમ ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્ય જેમ કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જ્યારે કુદરતી ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્ય તુલનાત્મક રીતે ઓછી માત્રામાં હોય છે. કુદરતી ખાતરના ફાયદા. જૈવિક ખાતરને કૃત્રિમ ખાતરની તુલનામાં વધારે સારું ગણવામાં આવે છે, જેના મુખ્ય કારણ તેનાથી જમીનની જળધારણ ક્ષમતામાં વધારો થાય છે. તેનાથી જમીન છિદ્રાળુ થાય છે, જેનાથી વાયુ વિનિમયમાં સરળતા પ્રાપ્ત થાય છે. તે ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો કરે છે અને જમીનના બંધારણમાં સુધારો કરે છે. નંબર 4, સિંચાઈ, ઇરિગેશન. જીવંત રહેવા માટે પ્રત્યેક સજીવોને પાણીની આવશ્યકતા હોય છે. વનસ્પતિની વૃદ્ધિ તેમજ વિકાસ માટે પાણીનું વિશેષ મહત્વ છે. વનસ્પતિના મૂળ દ્વારા પાણીનું શોષણ થાય છે, જેના સાથે ખનિજ અને ખાતરનું પણ શોષણ થાય છે. વનસ્પતિમાં લગભગ 90% જેટલું પાણી હોય છે. પાણી આવશ્યક છે કારણ કે બીજનું અંકુરણ
શુષ્ક પરિસ્થિતિમાં થતું નથી. પાણીમાં ઓગળેલા ખનિજનું વહન વનસ્પતિના પ્રત્યેક ભાગમાં થાય છે. તે પાકને ઠંડી તેમજ ગરમ હવાથી રક્ષણ આપે છે. સ્વસ્થ પાકના ઉછેર માટે જમીનમાં પાણીનો ભેજ જાળવી રાખવા માટે ખેતરમાં નિયમિત રૂપે પાણી આપવું આવશ્યક છે. સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. સિંચાઈનો સમય અને માત્ર દરેક પાક મુજબ, જમીન મુજબ અને ઋતુ મુજબ જુદા જુદા હોય છે. સિંચાઈના સ્ત્રોત કુવા, બોરકુવા, તળાવ, સરોવર, નદી, બાંધ તેમજ નહેર સિંચાઈ માટે પાણીના સ્ત્રોત છે. કુવાઓ, સરોવરો તેમજ નહેરોમાં ઉપલબ્ધ પાણીને ખેતરમાં પહોંચાડવાની રીત જુદા જુદા ક્ષેત્રોમાં જુદી જુદી હોય છે. ઢોર અથવા મજૂર આ કાર્યવિધિમાં ઉપયોગમાં લેવામાં આવે છે. અર્થાત આ રીત સસ્તી છે પરંતુ ઓછી કાર્યક્ષમ છે. સિંચાઈની વિભિન્ન રીત નીચે મુજબ છે. ચેન પંપ, ઢેકલી, મોટ અને રહેટ. આધુનિક સિંચાઈની પદ્ધતિઓ ફુવારા પદ્ધતિ. આ પદ્ધતિનો ઉપયોગ અસમતલ ભૂમિ માટે કરવામાં આવે છે. આ પદ્ધતિ ઘાસવાળી જમીન, કોફીના વૃક્ષ અને બીજા કેટલાક પાક માટે ખૂબ જ ઉપયોગી છે. પદ્ધતિ આ પદ્ધતિ પાણી ટીપે ટીપે સીધું જ છોડના મૂળમાં પડે છે. આથી તેને ટપક પદ્ધતિ કહે છે. ફળ આપતી વનસ્પતિના બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવાની આ સર્વોત્તમ પદ્ધતિ છે. પાંચ, નિંદણ થી રક્ષણ, પ્રોટેક્શન ફ્રોમ વીડ્સ. ખેતરમાં કેટલાક અન્ય અનૈચ્છિક બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે. આવા અનૈચ્છિક બિનજરૂરી છોડને નિંદણ કહે છે. નિંદણ પાણી, પોષક દ્રવ્ય, જગ્યા તેમજ પ્રકાશ માટે મુખ્ય પાક સાથે સ્પર્ધા કરી તેની વૃદ્ધિ પર અસર કરે છે. ખેતરમાં ખેડ દ્વારા નિંદણ દૂર કરવામાં સહાયતા મળે છે. નિંદણમાં પુષ્પ કે બીજ ઉદ્ભવે તે પહેલા જ નિંદણને દૂર કરવું યોગ્ય છે. નંબર છ, લણણી, હાર્વેસ્ટિંગ. પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેને કાપવાની ક્રિયાને લણણી કહે છે. એક અનાજ પાકને પરિપક્વ થતા 3-4 મહિના લાગે છે. દાતરડાની મદદથી હાથ વડે લણણી કરવામાં આવે છે અથવા હાર્વેસ્ટર મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. કાપવામાં આવેલ પાકમાં બીજ દાણાઓને ભૂસામાંથી અલગ કરવાના હોય છે તેને થ્રેશિંગ કહે છે. આ બંને કાર્ય જે મશીન દ્વારા કરવામાં આવે છે તેને કમ્બાઈન મશીન કહે છે. ખેતરવાળા ખેડૂતો અનાજના દાણાઓને ઉફણવા જેવી ક્રિયા દ્વારા અલગ કરે છે. નંબર સાત, સંગ્રહ, સ્ટોરેજ. જો લણેલા પાકને વધારે સમય સુધી રાખવાના હોય તો તેને ભેજ, કીટકો, ઉંદરો તથા સૂક્ષ્મ જીવોથી સુરક્ષિત રાખવું પડે છે. સંગ્રહની પહેલા બીજને તાપમાં સૂકવવા આવશ્યક છે. ખેડૂત પોતાના પાકના ઉત્પાદનનો સંગ્રહ કંતાના કોથળાઓ, ધાતુના મોટા પીપડાઓ તેમજ મોટા પાયા પર અનાજનો સંગ્રહ સાયલોમાં અથવા કોઠારમાં કરવામાં આવે છે. લીમડાના સૂકા પાનનો ઘરગથ્થુ અનાજના સંગ્રહમાં ઉપયોગ કરવામાં આવે છે. મોટા સંગ્રહ ગૃહમાં અનાજને ઉપદ્રવ તેમજ સૂક્ષ્મજીવોથી સુરક્ષિત કરવા માટે રાસાયણિક ઉપચાર પણ કરવામાં આવે છે. પ્રાણીઓ દ્વારા ખોરાક, ફૂડ ફ્રોમ એનિમલ્સ.
વનસ્પતિઓની જેમ પ્રાણીઓ પણ આપણને વિભિન્ન પ્રકારના ખોરાક પદાર્થ પ્રદાન કરે છે. જેમ કે ગાય, ભેંસ, બકરી જેવા પશુઓથી આપણને દૂધ મળે છે, જ્યારે મરઘી જેવા પક્ષીઓથી આપણને ઈંડા મળે છે. સમુદ્રના તટીય ક્ષેત્રમાં રહેતા લોકો મુખ્ય આહાર તરીકે માછલીનો ઉપયોગ કરે છે. ઘરમાં અથવા ખેતરમાં રાખવામાં આવતા પાલતુ પ્રાણીઓને યોગ્ય રહેઠાણ તેમજ દેખરેખ પણ અતિ આવશ્યક હોય છે. જ્યારે એને મોટા પાયા પર કરવામાં આવે છે ત્યારે તેને પશુપાલન કહે છે. મિત્રો, હવે સમય થઈ ગયો છે વોકેબ્યુલરીનો. મિત્રો, આ ભાગમાં અમે તમને અંગ્રેજી ભાષાના અમુક શબ્દ શીખવવાનો પ્રયત્ન કરશું. અને આજનો આપનો શબ્દ છે ઓપ્ટિમિસ્ટિક, અર્થાત આશાવાદી. આને અગર વાક્યમાં ઉપયોગ કરીએ તો જ્યોર્જ વોઝ ઓપ્ટિમિસ્ટિક એન્ડ ઓલવેઝ સો ધ બેસ્ટ ઇન એવરી સિચ્યુએશન, અર્થાત જ્યોર્જ આશાવાદી હતો અને દરેક પરિસ્થિતિને સારી રીતે જોતો. મિત્રો, આજે આપણે શીખ્યા કે આપણે ખેતી શા માટે કરવી જોઈએ. ખેત પદ્ધતિઓ, પાકનું વર્ગીકરણ, ખરીફ પાક, રવિ પાક વિશે જાણ્યું. પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ વિશે શીખ્યા. થેન્ક યુ. Thank you.